સાઈ ભાજી કોકી સાયન મીઠો લોલો ઊભા રહો તમને બીજા નામ ગણાવો ચૂરો ખીર ખારકુન દાળ પકવાન લાઈટ થઈ દાલ પકવાનનું નામ આવે એટલે તમને મોંમાં પાણી આવી જ જાય આજે મેં ઉપર નામ લીધા તે તમામ સિંધી સમાજની વાનગીઓ છે આજે દસ એપ્રિલે વિશ્વ સિંધી ભાષા દિવસ છે તો આવો જાણીએ સિંધી ભાષાનો ઇતિહાસ રસપ્રદ રીતે નમસ્કાર સાથે હું છું પાર્થ સિંધી ભાષા ભારતીય ઉપમહાદ્વીપમાં એટલે કે ભારત અને પાકિસ્તાન બંને દેશમાં લગભગ ચાર કરોડની આસપાસ લોકો બોલે છે તેને ઉર્દુ અને દેવનાગરી બંને લિપિમાં લખી શકાય છે સિંધી ભાષાનો સૌપ્રથમ ઉલ્લેખ આજથી ત્રેવીસો વર્ષ પહેલાના ગ્રંથ નાટ્ય શાસ્ત્રમાં જોવા મળે છે ભારતના બંધારણમાં સિંધી માલવણ ગામે તેમનો જન્મ થયો શરૂઆતી સ્કૂલનું શિક્ષણ નિમચ મધ્યપ્રદેશમાંથી લીધું આ પછી ગુજરાત કોલેજમાંથી સ્નાતક થયા તેઓ વ્યવસાયીથી વકીલ હતા શરૂઆતમાં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા પાછળથી શ્યામા પ્રસાદ મુખર્જીની જનસંઘ સાથે જોડાયા ઉમાશંકર બે વાર સાંસદ પણ રહી ચૂક્યા છે પહેલા રાજસ્થાનની ચિત્તોરગઢ બેઠક પરથી બીજી વાર મધ્યપ્રદેશની મંદસોર લોકસભા બેઠક પરથી સિંધી ભાષાને રાજભાષામાં સ્થાન અપાવવા સોળ વર્ષ સુધી લડ્યા આખરે ઓગણીસો સડસઠમાં સિંધી ભાષાને બંધારણમાં સ્થાન મળ્યું હવે વાત કરીએ સિંધી સમાજની તો એક અંદાજ મુજબ તેમની ચાલીસ લાખ જેટલી વસ્તી છે પણ ભારતના અર્થતંત્રમાં તેમનું બહુ મોટું યોગદાન છે જેમ કે એક અનુમાન પ્રમાણે સિંધી વેપારીઓ ભારતની જીડીપીમાં વીસ ટકા યોગદાન આપે છે ચોવીસ ટકા ઇન્કમટેક્સ આ સમાજ આપે છે સિંધી સમાજની બોલિવૂડ ટેક્સટાઇલ સેક્ટર ગ્રોસરી ઇલેક્ટ્રોનિક અને કન્ઝ્યુમર ગુડ્સમાં નોંધપાત્ર હાજરી છે ઓગણીસો સુડતાલીસના ભાગલા પછી પાકિસ્તાનથી સિંધી સમાજનું મોટા પાયે ભારતમાં સ્થળાંતર થયું હિન્દુઓમાં સિંધી સમાજ મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત છે પહેલું સિંધી ભાઈબંધ લોહાણા બીજું સિંધી આમિલ લોહાણા અહીં એક વાત તો સ્વીકારવી પડે કે સિંધી સમાજે પોતાનું કલ્ચર એટલે કે પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે તેઓ ઝૂલેલાલ ભગવાનની આરાધના કરે છે કે જે પાણીના એટલે કે વરુણ દેવતાના અવતાર મનાય છે અહીં એક વાત તો ચોક્કસ છે કે ભારતના બીજા દરેક સમાજે સિંધી સમાજ પાસેથી વિવેક સહનશીલતા અને કઈ રીતે પોતાની સંસ્કૃતિની રખેવાળી કરવી તે શીખવું જ જોઈએ તો ફરી એકવાર આપ સૌને વિશ્વ સિંધી દિવસ પર ખૂબ ખૂબ શુભકામનાઓ નમસ્કાર